નમસ્કાર દર્શક મિત્રો, કોરોના સામેની લડતમાં અત્યારે આપણે આવી ચૂક્યા છીએ લોક ગાયક મયુરભાઈ દવે પાસે. નમસ્કાર, સૌપ્રથમ કુસ્તી ક્લિકમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે જાણીએ છીએ કે દેશભરમાં, દેશને જ નહીં પરંતુ આખી દુનિયાને જેમણે ધંધે લગાડી છે એવું એકમાત્ર નામ, આમ તો નામ બહુ નાનું છે પણ કામ એને બહુ મોટું કર્યું છે અને આપણને હેરાન ખૂબ જ કર્યા છે, એવું કોરોના. આપણી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, આપણી ગવર્નમેન્ટ, આપણી નગરપાલિકાનું તંત્ર અને બધા ડોક્ટરો દ્વારા ખૂબ સારી એવી સાવચેતીની આપણને ગાઈડલાઈન આપે છે કે ભાઈ વારંવાર હાથ ધો, પોતાના હાથને મોઢેથી અડવા માટે બચો, કેટલી બધી એવી ગાઈડલાઈન આપણે આપે છે. પણ છતાંય ઘણા લોકો ગંભીરતાથી નથી લેતા. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જે લોકો આને ગંભીરતાથી નથી લેતા ને એનો જ આપણે ભોગ બનીએ છીએ. કારણ કે આપણે એક ભૂલકામાં લીલું પડે એવી એક કહેવત છે, એટલે ઘણા લોકો આને નથી ગંભીરતાથી લેતા. તો એને થાય ને ક્યાંક ને ક્યાંક એ લોકો આને ગંભીરતાથી ન લેવાને લીધે બીજા જે લોકો સાવચેતી રાખે છે તેને પણ આનો ભોગ બનવું પડે છે. એટલે મારા ખ્યાલથી તો, અને અત્યારે લોકડાઉનની બહુ સારી એવી અત્યારે આપણે સરકારે આપણા માટે બહાર પાડી છે, તો ખરેખર તો ઘરમાં રહેવું જોઈએ અને ઘરમાં પણ આપણે સોશિયલ ડિસ્ટન્સ જે આપણે રાખવાનું આપણું સરકાર કહે છે તો ઘરમાં પણ રાખવું જોઈએ, વારંવાર હાથ ધોવા જોઈએ અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ, માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. આવી બધી બાબતોથી આપણે બચી શકીએ એવું મને લાગે છે. લોકોથી ડિસ્ટન્સ બનાવીને રાખીએ અને સાવચેતીના પગલા લઈએ, આના માટે તમે શું કરવા માંગશો કે કઈ રીતે અત્યારે સરકાર દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે, પોલીસ તંત્ર, નર્સ સ્ટાફ થી લઈને આપણી સરકાર છે, ડોક્ટર્સ છે, એ બધા છે એ પોતાના પરિવારને છોડી અને આપણી દેશ સેવામાં અત્યારે લાગી ગયા છે, તો એના માટે શું કહેશો? સૌપ્રથમ તો હું એક વાત કરીશ કે ઈશ્વરે, આપણે ક્યારે ઈશ્વરને પ્રત્યક્ષ રૂપે તો જોયા નથી પણ આપણે એવું લાગે છે કે જ્યારે આપણે ડોક્ટરોને, નર્સને અને પોલીસ કર્મીઓને, આપણા જવાનોને કે જે આપણા માટે સતત ખડે પગે આપણા માટે જે કામ કરી રહ્યા છે, તો આપણે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ઈશ્વરે આમનું સર્જન આપણા માટે જ કર્યું હશે. કારણ કે ખરેખર કોઈ આ પૃથ્વી ઉપર કોઈ વ્યક્તિ નથી કે જે પ્રત્યક્ષ રૂપે ઈશ્વરનું દર્શન કરી શકે. પણ જ્યારે આપણે ડોક્ટરોને જોઈએ કે પોતાના ઘરની ચિંતા વગર, નર્સ લોકો કે કોઈ પણ જે આપણો જીવ બચાવવા માટે પ્રયત્ન કરે છે, એ પોતાના જીવની ચિંતા કર્યા વગર સતત એ દર્દીઓના સંપર્કમાં રહે છે, જેથી કરીને મોટા મોટો ભય પહેલા તો ડોક્ટરનો હોય કે એને ક્યાંક આ ચેપ ન લાગી જાય, પણ છતાં એ પોતાની જીવની કે પોતાની એ રોગની બીક લાગ્યા વગર સતત એ દર્દીને સાજો કરવામાં પોતાની મહેનત લગાડે છે. તો ખૂબ ખૂબ પહેલા તો આપણે એને નમન કરવા જોઈએ કે આવી બીમારીમાંથી આપણે બચાવવાના પ્રયત્નો કરે છે. અને બીજું કે સરકારે જે આપણા માટે જે એવા એવા પગલા લીધા છે કે જેને ક્યારેક આપણે થોડું કઠિન લાગે કે 21 દિવસ લોકડાઉન એટલે સમગ્ર દેશ આખો અત્યારે ઘરમાં ઠપ થઈ ગયો છે, ઘરમાં બેઠો છે, બધાની આવક બંધ થઈ ગઈ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે પણ સરકારને 21 દિવસ આપણે એટલા માટે કર્યું છે કે આપણા માટે જ છે આ બધું. ખાસ એ વાત કે જ્યારે આપણે થોડું કઠણ પણ લાગે કે 21 દિવસ ઘરમાં બેઠું રહેવું, બહાર નીકળે તો પોલીસ સખત સખ્તાઈથી આપણી સાથે વર્તન કરે, પણ મારી દ્રષ્ટિએ આ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો પોલીસ કર્મીઓ અને સરકાર આ પગલાં સખ્તાઈથી ન લે તો આપણી અત્યારે જે કાંઈ પણ આપણી જનરેશન છે ઘણા લોકો નથી સમજતા. એટલા માટે હું ખૂબ ખૂબ એ વાતને સમર્થનમાં છું કે આ બાબતને સખ્તાઈથી જ લેવી જોઈએ. અને આપણે જેને યુગ પુરુષ કહી શકીએ કે સદીઓમાં એક એવો વ્યક્તિ આપણે મળે કે જેનાથી સમગ્ર વિશ્વ ભારતને એક નવી ઓળખ રૂપે જોવે, નરેન્દ્રભાઈ મોદી. આમ તો આપણે કોઈ પક્ષને આપણે ધ્યાનમાં નથી લેતા, ભાજપ, કોંગ્રેસ, કારણ કે અમે તો કલાકાર છીએ, સમાજ માટે અમારો જન્મ જ ગાવા માટે થયો હોય, એટલે અમારે કોઈ પક્ષ માટે, કોઈ ફરજિયાત કોઈ પક્ષ માટે અમારે બોલવું એવું ના હોય, પણ અમારે જે સાચું છે બોલવું જરૂરી છે. એટલે હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદી કે જે અત્યારના આપણા એક આ સદીમાં એક યુગ પુરુષ છે, ખરેખર નરેન્દ્રભાઈ મોદી બે હાથ જોડીને આપણે સોશિયલ મીડિયામાં કેટલા એવા પિક્ચરો જોયા છે, કેટલી એવી ફોટાઓ જોઈએ છે, બે હાથ જોડી વિનંતી કરે છે કે ભાઈ તમે ઘરમાં રહો, સેફ રહો. અને હમણાં જ મેં એક મોદી સાહેબનું ઇન્ટરવ્યૂ જોયું હતું, એમાં
એમાં એને પણ કીધું છે કે હું પણ આ બાબતથી ખૂબ ચિંતિત છું કે 21 દિવસ માટે દેશને દેશના લોકોને ઘરમાં બેસવું પડે છે. ઘણા લોકો રોજનું કરીને રોજ ખાતા હોય એવી પણ પરિસ્થિતિ હોય, પણ છતાંય એને આ કઠણ પગલું લેવું પડે છે કારણ કે આપણી સુરક્ષા માટે. અને તો જે મોદી સાહેબે આપને કીધું છે, તો મારા ઉપર કહું તો હું સેફ, મારો પરિવાર સેફ, તો મારું રાષ્ટ્ર સેફ. એટલે તમે બધા તમારા ઘરમાં રહ્યો, કારણ કે જો તમે સેફ હશો તો તમારો પરિવાર સેફ રહેશે, અને પરિવાર સેફ રહેશે તો આપણો સમાજ સેફ રહેશે. એટલે ખૂબ ખૂબ આ વાતને ગંભીરતાથી લેજો અને ખૂબ ધ્યાન રાખજો. આટલી સુંદર મજાની વાત થઈ કે ભાઈ ઘરમાં રહી અને પોતે પોતાને પોતાના પરિવારને અને આપણા રાષ્ટ્રને આપણા દેશને જ્યારે આપણે બચાવવાનો છે, અત્યારે આમ જોવા જઈએ તો બોર્ડર પરના સૈનિકની જેમ અત્યારે કામ કરી રહ્યા છે આપણા ડોક્ટર્સ, આપણા પોલીસ જવાનો. જે બોર્ડર પરના સૈનિકો ઘરેથી નીકળ્યા પછી ક્યારે પાછા આવશે એમ કોઈ નક્કી જ નથી હોતું. એવી જ રીતે એટલી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અત્યારે આપણા ડોક્ટર્સ, આપણા પોલીસ જવાનો. ડોક્ટર્સ તો એ દર્દીઓની સાથે લડી રહ્યા છે, દર્દીઓની સાથે 24 કલાક રહી રહ્યા છે જેમને કોરોના ઓલરેડી થઈ ગયો છે. તો મિત્રો, આમને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા જોઈએ જે આપણા માટે ત્યાં લડી રહ્યા છે, એક સૈનિક બરાબર. તો અત્યારે જ્યારે જૂનાગઢમાં આપણે જૂનાગઢની ધરતી પર આપણે ઉપસ્થિત છીએ અને લોક ગાયકની સાથે આપણે ઉપસ્થિત છીએ, ત્યારે ગિરનારી મહારાજની કૃપાથી, માં અંબાજીની કૃપાથી જૂનાગઢમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. તો જ્યારે ભગવાનની વાત આવે અને ભગવાનને પ્રાર્થના કરવાની વાત આવે ત્યારે એક લોકગાયકને દર્શકો તરફથી હું એક રિક્વેસ્ટ કરીશ કે તમારા કંઠે કંઈક ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે જેમ જૂનાગઢ સેફ છે એમ આપણો આખો દેશ પણ આવી જ રીતે આ કોરોના સામે લડી અને સેફ થઈ શકે. જી બેન, તમે વાત કરી અને સૌપ્રથમ તો હું તમારી ચેનલનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું પુષ્ટિ ક્લિકનો, કે જેમના દ્વારા તમે હજારો લાખો લોકો સુધી આ કોરોનાના જે કાંઈ પણ અપડેટ છે, કે કોઈ પણ કલાકાર છે કે કોઈ પણ એવા સામાજિક વ્યક્તિઓ છે જેનો તમે ઇન્ટરવ્યૂ લઈ અને એમના વિચારો સમગ્ર સમાજ સમક્ષ મૂકો છો. એટલે હું વાત કરું તો ગિરનારી મહારાજને એવી પ્રાર્થના કરું કે જેમ ગિરનારી મહારાજને જૂનાગઢ ઉપર, તો હું એમ માનું છું કે એની દસે દસ હાથ ગિરનારી મહારાજને જૂનાગઢ ઉપર છે, કારણ કે હજુ સુધી જૂનાગઢમાં એક પણ કેસ આવ્યો નથી. અને મહત્વની વાત એ છે એક પણ કેસ આવ્યો નથી, અને આપણે ગિરનારી મહારાજને એ વાત કરીએ, એને એ પ્રાર્થના કરીએ કે આવે પણ નહીં, અને સમગ્ર વિશ્વમાં ભારતમાં જે કાંઈ પણ કેસ છે એ બધા એમનેમ હેમખેમ થઈ જાય. એટલે આપણે ગિરનારી મહારાજને, માતાજીને પ્રાર્થના કરીએ, એક નાનું એવું માતાજીને યાદ કરીએ. હસરત સે તકતી હૈ કલિયા તુજે ક્યું બહારો કો ફિર સે બુલાતે નહીં. કિતની હસરત સે તકતી હૈ દુનિયા તુજે ક્યું બહારો કો ફિર સે બુલાતે નહીં. એક દુનિયા ઉજડ હી ગઈ હૈ તો ક્યા, એક દુનિયા ઉજડ હી ગઈ હૈ તો ક્યા, દૂસરા તુમ